ખેડૂતો માટે અહીંયા અત્યંત ચિંતાજનક સમાચાર છે અરબસાગર બંગાળની ખાડી બંને સક્રિય છે અરબસાગરમાં ડિપ્રેશન બંગાળની ખાડીમાં લો પ્રેશર હજી પણ મજબૂત બનવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે તો બીજી તરફ રાજ્યમાં ખાબકેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મગફળી સહિતના પાકો પર આકાશી આફત ત્રાટકતા પાક તબાહ થઈ ચૂક્યો છે ખેડૂતોની નજર સામે જ પાકનો કચ્ચર ઘાણ વળી ચૂક્યો છે ખેડૂતોએ મહા મહેનતે પાક વાવ્યો હતો પરંતુ કુદરતના કહેરની સામે ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ છે સુરેન્દ્રનગર ભાવનગર રાજકોટ સહિતના વિસ્તારોમાં ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે તો આણંદમાં વરસાદથી ડાંગરના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે સાબરખા ત્રણોલ કુંજરાવ અજરપરા કાસોર રાહતલાવ ગામના ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે ગત મહિનામાં ભારે વરસાદ થયો અને ડાંગરનો પાક વરસાદી પાણીમાં ડૂબ્યો હતો પરંતુ ત્યારબાદ વાતાવરણમાં ઉઘાડ નીકળતા ધરતીપુત્રોએ ફરી ડાંગરનું વાવેતર કર્યું અને બે દિવસ અગાઉ પડેલ વરસાદે ધરતીપુત્રોને નિરાશ કર્યા દિવાળે ટાણે ખેડૂતોને બેવડો માર પડ્યો છે ખેડૂતોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા સર્વે બાદ કોઈ સહાય ચૂકવવામાં આવતી નથી ત્યારે સરકાર ખેડૂતોને સહાય ચૂકવે તેવી માંગ કરી રહ્યા છે તો આગળ ને કશું ખરાબ જ થઈ ગયા છે આગળ દસ ટકા કહી દો આગળ થવાની નહીં આવે અને ભાવ પૂરતા નહીં મળતા બરોબર ખેડૂત ને એટલે ખેડૂત તો હવે થાકી ગયો ખેડૂત હવે ખોવાઈ જશે આ દેશમાં એવી અમારે કેવું છે સરકાર સર્વે કરી છે આપણે કશું એનું આવતું નથી બરોબર કોઈ પછી શું કરવાનું કોણ આપવાનું કઈ જવું કોઈ કશું રસ્તો આપતા નથી જવાબ આપતા નથી એટલે શું કરો એવું કેવું છે અમારે આણંદ તાલુકાની અંદર સામરખા છે બેડવા છે ખંભોરજ છે સારસા છે

ફરી એકવાર જે જગતનો નો તાજ છે એને પાયમાલ કરી દીધો છે સુરેન્દ્રનગર વઢવાણ સુરેન્દ્રનગર તેમજ

મગફળી પાણીમાં તરતી જોવા મળી પાણીમાં તરતી મગફળીના આ દ્રશ્યો સામે આવ્યા દોઢ કલાકમાં ત્રણે જ વરસાદથી મગફળીનો જથ્થો પાણીમાં પલળ્યો છે વેચાણ માટે લાવેલી મગફળી પાણીમાં પલળી જતા ખેડૂતોને મોટું નુકસાન થયું એક ખેડૂતની એકસો સિત્તેર મણ મગફળી પાણીમાં પલળી ગઈ ખેડૂતોની રાત દિવસની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે રાતે અહીંયા હું સતા હતો ઢાકેલી હતી પાણી આમથી આવ્યું છોટાઉદેપુર ના ભાવિજેતપુર નજીક નેશનલ હાઈવે નંબર છપ્પન ઉપર ભારત નદી પર નો પુલ તૂટતા લોકોને હાલાકી પડી રહી છે પુલ બે ભાગમાં માં લોકોને પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર નો ચક્રવો લગાવવો પડે છે તંત્ર દ્વારા ચાર કરોડના ખર્ચે નદીમાં બનાવવામાં ડાયવર્ઝન આવશે અને આસપાસના ગામના લોકોને સામે કિનારે આવેલ ત્રણ કિલોમીટરની જગ્યાએ પાંત્રીસ કિલોમીટરનો ચક્રવો લગાવવા પડતા ધીરજ હવે તેઓને ખૂટી છે આસપાસના ગામના લોકોએ જનતા ડાયવર્ઝન બનાવવાનું શરૂ કર્યું છે ત્રણ કિલોમીટરની જગ્યાએ અહીંના ગામ લોકોને પાંત્રીસ કિલોમીટરનો ચક્રવો ફરીને જવું પડે છે જેને લઈને ભારત નદી પરનો આ પુલનું ડાયવર્ઝન તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે તેવી ગામ લોકો માંગ કરી રહ્યા છે હાલ આ પુલ તૂટતા તે બે ભાગમાં વહેંચાયો છે જેના કારણે સામે કાંઠે જવું લોકોને ભારે પડી રહ્યું છે આસપાસના ગામના લોકોને જનતા ડાયવર્ઝન બનાવવાનું અત્યારે શરૂ કર્યું છે અને આ દ્રશ્ય પણ સામે આવ્યા છે લોકો જાતે જ હવે તંત્ર કામગીરી ન કરતું હોવાથી જાતે જ આ મહેનત કરવા લોકો મજબૂર થયા છે આ દ્રશ્ય બતાવી રહ્યા છે ભારજ નદી પરના કે જ્યાં આ પુલ બે ભાગમાં વિભાજિત થઈ ચૂક્યો છે અને જેના કારણે લોકોને આ ત્રણ કિલોમીટરનો રસ્તો પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર સુધી લાંબુ થવું પડે છે પાંત્રીસ થી ચાલીસ કિલોમીટરનો ચક્રાવો ફરીને લોકોને જવું પડે છે છોટાઉદેપુરથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે ભારત નદી પરનો આ પુલ તૂટતા લોકો ભારે હાલાકી વેઠવી રહ્યા છે સામે કાંઠે જવું લોકો માટે મુશ્કેલી સમાન થઈ રહ્યું છે વધુ માહિતી મેળવીશું સેજાબ જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર સંવાદતા શહેજાબ વધુ માહિતી શું ગામ લોકો શું કહી રહ્યા છે જે હતી ખાસ કરીને તાવી જયપુર નજીક નો જે ભારત નદી ઉપરનો જે પુલ છે તે તૂટી ગયો હતો તેના કારણે કેટલાક રાહદારીઓ મુશ્કેલી પડી રહી છે અને પાંત્રીસ કિલોમીટર જેટલો ફેરાવો લેવાનો વારો આવ્યો છે ત્યારે નજીક જે ગામ છે સિહોદ ગામના સરપંચ અને જે આગેવાનો છે તેઓ એક નિર્ણય કર્યો કે અહીં જાત મહેનત કરે અહીંથી ભોરા નાખીને એક કોઝેજ સાહેબ બનાવી દેવામાં આવે એટલે રાહદારીઓ મુશ્કેલી દૂર પડે માટેના પ્રયત્નો હાલ તો ચાલુ છે અને લોકોને મુશ્કેલી ના પડે તેના માટેના પ્રયત્ન વિસ્તારના લોકો કરી રહ્યા છે પરંતુ સાથે સાથે એ પણ માંગ કરી રહ્યા છે કે આ વિસ્તારના નેતાઓ ધારાસભ્ય અને જે સાંસદ છે તે મહેનત કરી અને તાત્કાલિક ધોરણે દિવાળી પહેલા જે કોચો બનાવવામાં આવે તેવી લોકો માંગ પણ કરી રહ્યા છે વડોદરાથી સમાચાર છે વિશ્વામિત્રી નદીમાં મગર મહિલાને ખેંચી ગયો મગરના હુમલાનો લાઈવ વીડિયો પણ આ સામે આવી રહ્યો છે મગર મહિલાના મૃતદેહને પકડીને બેસી રહ્યું કાલાઘોડા વિશ્વામિત્રી બ્રિજ પાસે વહેલી સવારે આ ઘટના બની લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરના જવાનો સ્થળ પર દોડી આવ્યા ફાયરના જવાનોએ મગરના જડવામાંથી મહિલાના મૃતદેહને છોડાવી બહાર કાઢ્યું મહિલાની ઓળખ હજુ સુધી થઈ નથી બનાસકાંઠાના નાણાબેટના રણમાં જેઈબીના કર્મચારીઓની પ્રશંસનીય કામગીરી સામે આવી છે નાણાબેટના રણમાં પાણી ભરાતા રણ જાણે દરિયો બન્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા અને આ દરિયો બનેલ રણમાં ત્રણ ફૂટ પાણી ભરેલા પાણીમાં એક ટન વજનના વોટરપ્રૂફ કેબલને પાણીમાં ઉશ્કીને લઈ જતા જેઈબીના કર્મચારીઓનું આ વિડિયો પણ હાલ વાયરલ થઈ રહ્યું છે સ્વીગામ બોર્ડર વિસ્તારને વીજ પુરવઠો પૂરો પાડતા વીજપોલ તૂટી જવાથી વીજ પુરવઠો ખોરવાયો હતો ત્યારે રણમાં મહા મહેનતે સ્વીગામ દિયોદર અને ભાબરના પિસ્તાલીસ વીજકર્મીઓએ વીજ પુરવઠો ફરી શરૂ કરાવ્યો છે બ્રેક

સહિતના અનેક માર્ગો પર પાણીનો તીવ્ર પ્રવાહ વહેતો જોવા